नित्यं योगिना कामद मोक्षदं चैव ओंकाराय नमो नमः। अन्नगे च सुरेन्द्र च के पाद संस्पृशे निर्विशेष मनस्काय शिविर स्वामिने नमः। कल्याण पद राम श्रुत गंगा हिमाचल विश्वाम भोचर भीम देव मंदिर श्री गण अज्ञान तिविरांधान ज्ञान जन सलाकय नेत्र मुन्मीलितम येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करना तरत तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार थी तरवा माटे अने मोक्ष सुख की प्राप्ति प्राप्त करवा माटे तीर्थ की स्थापना करी। अद्भुत ग्रंथ जैन रामायण गई काल दिवसे जैन रामायण के अजितनाथ परमात्मा थी रही श्रेयासनाथ परमात्मा ने त्यांथी महावीर परमात्मा सुधीना प्रसंग सुधी एक इतिहासिक धारा पर आपणे चालता हता। आजे रामायण महत्वना पात्रना सौथी महत्वनो जेने पात्रनो भाग भजव्यो छे एवा रावणना जन्म अने रावणनी साधनाना विषयो आजना विषयनी अंदर आपणे लईशुं। एकाग्रताना विषयो शुं छे, साधना केटली मजबूताईथी करवी पड़े छे अने क्यारे ए साधनाओ सिद्ध थाय छे अने रावणना जन्म वखतना एक घटना स्थळ केवी रीते बन्या हता एनी विचारणा करशुं। पण गईकालना विषयमां आपणे एक जग्या पर अटक्या हता। नगर हतुं रथनुपुर नामनुं नगर हतुं। अश्निवेग नो दीकरो सहस्त्रार त्यारे राज्य पर राजा तरीके राज्य करतो हतो। चित्र सुंदरी देविका हता अने तेने एक सपनुं आवे छे। एने पोताने सुंदर मजाना चित्र देखाय छे, अद्भुत चित्र दोरवाना मन थाय छे, भीत पर आलेखन करवानो मन थाय छे अने चित्रने दोरवाना सुंदर मजाना कार्य करे छे। त्यारे ते वखतना पोताना भाव अने देखाता सुंदर चित्रोनी वात ए पोते पोताना श्रावकने હસબન્ડને વાત કરે। કાળ એટલો બધો અદ્ભુત હોય છે કે દરેક શ્રાવકોએ સ્વપ્નશાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય છે, નીતિશાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય છે, અર્થશાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય છે। અર્થશાસ્ત્રને કારણે વ્યાપાર બિઝનેસ અને પૈસો ક્યાં ઇન્વેસ્ટ કરો અને કેવો સમયમાં કેવી રીતે નીકળી જવું તેની વાત અભ્યાસમાં આર્ય સંસ્કૃતિમાં ભણાવવામાં આવતી। નીતિશાસ્ત્ર દ્વારા પૈસો કમાયા પછી પૈસોને કેમ વાપરવો, કેવી રીતે નીતિને છોડવી નહીં કરવામાં આવતી। અને ત્રીજા પ્રસંગની અંદર હતું સ્વપ્નશાસ્ત્ર। શ્રાવિકાને સ્વપ્ન આવે તો સ્વપ્નના ફળ શું એ શ્રાવકને સમજાઈ જતું, કારણ કે બેઝિક કેટલાક સ્વપ્નશાસ્ત્ર ત્યારે આર્ય સંસ્કૃતિમાં અભ્યાસ કરાવતા હતા। અષ્ટાંગ વિદ્યાઓ ભણવામાં આવતી સ્કૂલની અંદર, ભૂકંપ ક્યારે આવશે, વાદળ કેવા પડશે, ઘડીના કલર પરથી હવે કેવો સમય આવશે, નજીકના ભવિષ્ય કેવી રીતના છે, કયા ક્ષેત્રમાં સુકાળ હશે, કયા ક્ષેત્રમાં દુકાળ હશે, આ બધું જ અન્ય ગ્રંથોમાં જૈન શાસ્ત્રોમાં અને તે ગુરુ ભગવાન સાધનાથી પોતાના જ્ઞાનમાં તે સંપ્રાપ્ત થતું। પોતાના શ્રાવકને એટલે કે સહસ્રારને જ્યારે પોતે પૂછે છે આવું સરસ સપનું આવ્યું છે એનું મને ફળ શું મળશે, સહસ્રાર ત્યારે કે છે એક સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, આ સુંદર સંકેતો આવ્યા છે। વર્તમાન કાળના સમયની અંદર સારા સંકેતો અને સારા સપનાઓ બહુ દુર્લભ થઈ ચૂક્યા છે। જેને પણ સાપ દેખાય એમ જ સમજે કે મને ધર્મેન્દ્ર દેવ આવી ગયા, પછી કન્ફ્યુઝ થાય કે મને કેમ આવ્યા હશે, કાળો સાપ દેખાય, લીલો સાપ દેખાય એટલે ધર્મેન્દ્રની કલ્પના કરી લોકો ચાલે છે। જરૂર નથી કે સ્વપ્નમાં તમને સાપ દેખાઈ ગયો એટલે તમને ધર્મેન્દ્ર પ્રત્યક્ષ થયો છે। સ્વપ્નમાં સાપ દેખાય કે સ્વપ્નની ભૂમિકામાં ક્યાંય કશે પણ સાપ આવે કે ના ગાવે, કાલ સર્પ યોગવી હોય એમને ટાઈમપાસ માટે પણ આવ્યું હોય, જરૂર નથી કે દરેક સ્વપ્નના કોઈ રહસ્યમય કે રહસ્યમય એ વાતાવરણની કોઈ ભૂમિકા હોય। આ તો રામાયણના પ્રસંગો છે। રાજકુળની અંદર ઉત્તમ પુત્ર અવતરણ પામતા હોય ત્યારે કલ્પસૂત્રમાં આપણે ભાવે છે, તીર્થંકર મહાત્મા ગર્ભની અંદર આવે ત્યારે માતાને 14 સ્વપ્ન આવે છે, ચક્રવર્તીના ગર્ભની અંદર જયારે બાળક આવે છે, બાળક જયારે ગર્ભની અંદર પધારે ત્યારે માતાને 14 સ્વપ્ન ઝાંખા આવે છે, મધ્યમ સપનાઓ 42 કીધા છે, જગન સપનાઓ 72 કીધા છે, ઉત્તમ સપનાઓ 14 કીધા છે। બળદેવની માતાને 4 સ્વપ્ન આવે છે, વાસુદેવની માતાને 7 સપના આવે છે અને પ્રતિ વાસુદેવની માતાને પણ તદરૂપ 7 સપના આવે છે। ઉત્તમ પુત્ર ગર્ભની અંદર આવ્યો હોય માતાને 1 સપનો આવે છે। બાકી બધાના સપનાના કોઈ ઠેકાણા છે? આ તો રાજાશાહીના પુણ્ય, રાજાના ઘરની અંદર દીકરાઓ પણ કેવા જન્મે, કેવા પુણ્યશાળી હોય, કેવા અદ્ભુત મનોમંથનવાળા હોય, કેવી સરસ શક્તિને ધરાવતા હોય એની કલ્પના કરવી પણ અઘરી હોય છે। પણ અહીંયા આગળ કુદરતી સારા સપના સંકેત થયા, પરંતુ એક આશ્ચર્યની ઘટના બને છે। ત્રીજા મહિનામાં માતાને દોહલા પેદા થાય, જો સારી હોય, બાળક કઈ રીતનો છે તે રીતે બાળક ગર્ભની અંદર મોટો થતો હોય છે,
શાસ્ત્રમાં લોક પ્રકાશમાં લખ્યું છે ગર્ભની અંદર આવેલો બાળક 9 મહિના સુધી રહે, ક્યારેક 12 મહિના રહે, ક્યારેક 18 મહિના સુધી પણ રહે. જો કદાચ માતાના ગર્ભની અંદર દુશ્મનનો જીવ આવ્યો હોય તો 12 વર્ષ સુધી ગર્ભની અંદર રહે છે અને માતાને હેરાન કરે છે, અને પાછો 12 વર્ષે મૃત્યુ પામીને પાછો એ જ ગર્ભમાં ઉત્પન્ન થાય અને બીજા 12 વર્ષ 24 વર્ષ સુધી માતાને હેરાન કરે છે. આવા પાઠ આપણા શાસ્ત્રોમાં લોક પ્રકાશ ગ્રંથમાં લખેલા છે. બાળકની ગર્ભની અંદર આવવાથી માતાને દોલા ઉત્પન્ન થયા છે, પણ શરીર પતલું થતું જાય છે, શરીર સુકાતું જાય છે, આંખ ઊંડી ઉતરતી જાય છે, ગાલ પરનો માંસ ઓછું થતું જાય છે, શરીર એકદમ પતલું અને કૃશ બનતું જાય છે. પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પણ લેડીઝનું શરીર ઉતરે એ સારી નિશાનીઓ નથી. લગભગ શરીર તો બને, સારા ખોરાક ખાવાના હોય. અહીંયા તો રાજા સાહેબ અન્યાય હતી, શીરાઓ મળતા, પ્રોટીન મળતા, સુંદર જે ટાઈમે જે જમવું હોય તે વાતાવરણ પણ મળી જતું, જે ભાવતું હોય તે બની જતું, બધી જ વસ્તુ મળી જતી. શાસ્ત્રમાં લખેલા પ્રમાણે બધું જ મળતું હતું. અતિ તીખું નતા ખાતા, અતિ ખાટું નતા ખાતા, અતિ મીઠું નથી ખાતા, અતિ કડું નથી ખાતા, અધિક પણ નથી જમતા, ઓછું પણ નથી જમતા, સમયસર જમે છે, છતાં પણ શરીર ઉતરતું જાય છે. શરીરને ચિંતા થવા લાગી, સારા દિવસો ચાલી રહ્યા છે, આ શરીર કેમ ઉતરે છે? શરીર ઉતરવાના કેટલો કારણ હશે, શું કારણ હશે? કંઈક તો એમાં રહસ્ય હોવું જોઈએ. એટલે પોતાને બોલાવે છે, ચિત્રસુંદરીને બોલાવીને કહે છે, ચિત્રસુંદરી સાચું કે આવા સરસ ગુડ ન્યૂઝ, આવા સરસ સારા છે, આ શરીર તારું કેમ ઉતરતું જાય છે? ચિત્રસુંદરી શું વાત, જો સારા દોલાવો તો તરત કહી દે, પણ દોલો ચિંતાજનક હતો, કેતા શરમ આવે એવો હતો, કેતા બહુ ડર લાગે એવો હતો. કેવી રીતે કહી શકાય? સંકોચ થાય, સ્ત્રી માત્રનું લક્ષણ છે કે દરેક સ્ત્રીને કોઈ પણ વાત કરતા પહેલા અંદરથી થોડીક મંજવણ તો થાય. ક્યારેક કોઈ વાત હોય ત્યારે અંદરથી કુદરતી અને પોતાને ડર પણ લાગતો હોય, અને કોઈક એવી વાત હોય કે જે કેતા શરમ સંકોચ કરતા પણ ભય વધારે લાગતો હોય, અને એને કારણે સ્ત્રી વાત કરી શકતી નથી. અરે ચિત્રસુંદરી જે હોય તે કહે, તારા મનમાં જે હોય તે કેવું પૂરું કરીશ. આ તારા પ્રેગ્નન્સી દરમિયાન તારું શરીર ઉતરતું જાય છે, આ સારા દિવસોમાં તારું જો શરીરનું ધ્યાન નહીં રહેશે તો જીવનભર રોગમાં શરીર મુકાઈ જશે. તું ગમે તે કર, ધ્યાન રાખ. બહુ મહત્વનો સમય હોય છે આ ગર્ભાવસ્થા સ્ત્રી માટે. એક સ્ત્રીમાંથી માતા બનવું એ ધરતી પરનું પરમ સૌભાગ્ય છે. માતા બનીને પુત્રને જન્મ આપવું, પુત્રનું પહેલું મોઢું જોવું, પુત્રીનું પહેલું મોઢું જોવું, એ તો બહુ અદ્ભુત અદ્ભુત ભૂમિકા છે. અનાર્ય વંશ હોઈ શકે જે લોકો એબોર્શનના વિચાર કરતા હશે, અહીંયા તો એબોર્શન નથી હોતા. પુત્ર જન્મને પહેલા માતાના કેવા કુતૂહલ ને કેવા સુંદર ભાવ હોય છે. ક્યારે ધરતી પર બાળકનું પહેલું મુખ જોવું, ક્યારે બાળક અને બાળકીનું મુખ જોડે મારા મનના મનોરથો પૂર્ણ કરવું. વર્તમાન હોસ્પિટલની અંદર પણ બાળકનો જન્મ કર્યા પછી ડોક્ટર અથવા નર્સ અથવા આયા એ બાળકને માતાના છાતી પર મૂકી દે છે, અને છાતી પર મૂકીને પહેલું હૃદય અને હૃદયના મિલન કરાવીને માતાને માતૃત્વના પોખણાથી ભરી દેવાનું સૌભાગ્ય આ ધરતી પર જો સર્જાતું હોય તે ખરેખર અદ્ભુત દ્રશ્ય ડોક્ટરોને નિહાળવા માટે મળતું હોય છે. ધન્ય છે કે જે આ ધરતી પર આવા પુત્ર રત્નને જન્મ આપતા હોય છે, ધન્ય છે ધરતી પર આવી પુત્રી રત્નને જન્મ આપતા હોય છે. પણ અહીંયાનો દોલો તો કંઈક વિચિત્ર હતો. ચિત્રસુંદરી કહે છે, મને બહુ કેતા સંકોચ, અરે કે સુકમ ગભરાય છે, જે હોય તે કહે, પૂરું કરીશ. ત્યારે ચિત્રસુંદરી કહે છે, મને આપ મારા ખૂબ પ્રેમી છો, આપ મારા પતિ છો, આપ મારા શ્રાવક છો, મારે મન તો આપો જોઈએ, પણ ખબર નહીં જ્યારથી ગર્ભમાં બાળક મોટો થઈ રહ્યો છે મારું મન પર પુરુષ પ્રત્યે આકર્ષણ થતું જાય છે, મને ઇન્દ્ર સાથે ભોગ ભગવવાની ઈચ્છાઓ થતી જાય છે, હું ખૂબ ચિંતિત થઈ ગઈ છું, મનની અંદર ખૂબ દુઃખ થાય છે કે એક સ્ત્રી સપનામાં પણ પર પુરુષને ન જંખે, ખબર નહીં ગર્ભની અંદર બાળક આવ્યા પછી મારા મનની અંદર શું ચંચળતા થઈ છે, અને મારું શરીર સુકાતું જાય છે, મને બહુ ડર લાગે છે કે આવા નબળા વિચારો મારા મનમાં બી કેવી રીતે પ્રવેશ થઈ શક્યા છે. સહસરાએ વાતને બહુ સમજવાની કોશિશ કરી અને સહસરાએ કીધું, ચિંતા નહીં કરું, હું કંઈક રસ્તો કરું છું. એકાંત રૂમમાં બેસીને સહસરાએ વિચાર્યું, દોહલા પૂરા કરવા માટે ઘણા રસ્તા હોય છે. પોતે તો એક વિદ્યાધર હતો, વિદ્યાધર મનુષ્ય એટલે વિદ્યાથી ધારે તે કરી શકે. આઈડિયા કરી, પુરુષ તો હું જ છું, એનો શ્રાવક હું ધ્વનો છું, વિદ્યાના બળથી એને પોતાનું રૂપ પરાવર્તી વિદ્યા યુઝ કરી પોતે ઇન્દ્રનું રૂપ ધારણ કરીને પત્નીની સાથે પોતાનો પોતે વ્યવહાર પૂરો કરે છે, અને એના માધ્યમથી પત્નીનો દોહલો પૂરો કરે છે. પોતાની સાથે યોગ્ય સમયે ધરતી પર એક બાળકનો જન્મ થાય છે, અને માતાને પિતા સંમતિથી દીકરાનું નામ પણ પાડે છે ઇન્દ્ર. સુપ્રચંડ કાયા, બચપનથી તમે એના હાથ
એના પગ, એની નજર, એનો નુસ્કો, માથાના વાળ, લટકટતું નાક, નાકની નમનાશ, હોઠ પરનો દેખાતો હૈયાનો ભાવ, હાથના આંગળામાં દેખાતા લક્ષણયુક્તતા, ચક્રવર્તીને છાજે તેવી દેખાતી ગોળ ગોળ રેખાઓ, પૂર્ણ આયુષ્ય, સંપૂર્ણ બળ, વીર્ય ભુજાબળ, ધીચણ કરતા આજાન બાહુ એવી વ્યવસ્થા, અને આવા શરીરના પડછન્યાની અંદર જ્યારે બાળકને 108 આંગળ લક્ષણયુક્ત પુરુષ પોતાના હાઈટથી ઊંચો હોય છે, જેના પગની પાણી 6 આંગળના હોય છે, પોતાના હાથ 2 વેતના હોય છે, 24 અંગુલનો એક મોટો હાથ હોય છે, આવા જ્યારે ધરતી પર એક બાળકને જોવે છે, ઇન્દ્ર એટલે નજર પડે ને લોકો ધ્રુજે, ચાલે તો ધરતી પણ ધ્રુજે એવો અહેસાસ થાય, એની બોલવાની છટામાં વજન અને પંચ પડે, આવું બચપનના વયની અંદર આવો ગુણ વૈભવ સાથે બાળકનો જન્મ થયો છે. સમય જતા કે દીકરો તો બહુ યોગ્ય આવ્યો, બધી શક્તિ ધરાવે છે, સમય જતા તો રાજા બની જશે, અને અમે મનાવે રાજ્ય પરથી મોહ ઉતરી ગયો છે. સહ નાની વયમાં ઇન્દ્ર રાજગાદી પર બેસાડીને સહસ્ત્રારે દીક્ષા લઈ લીધી, આત્મકલ્યાણ સાધી લીધું. લખ્યું છે શાસ્ત્રમાં, પ્રથમે વયસી વિદ્યાગ્રાયા, દ્વિતીય તું ધનાધિકમ, તૃતીય તું વૈરાગ્ય. તમારી નાની વય હોય, પહેલી વય હોય, એમાં તમે જેટલું ભણાય એટલું ભણી લેજો. એક વય છે 22-25 વર્ષમાં બધું ભણી લેવાનું, ઘણું ભણી લેવાનું, સંપૂર્ણ ભણી લેવાનું. બીજી વય આપણી આવે છે જેમાં આપણે સંપત્તિ કમાવાની હોય છે. દ્વિતીય તું ધનાધિકમ, પણ ધન વગેરે કમાઈ લીધા પછી ત્રીજી એવી વય છે આપણી કે ધન સંપત્તિની મૂર્છાઓ છોડી જવાબદાર વ્યક્તિઓને જવાબદારી સોંપી આ ધરતી પરથી આપણે વિલય થઈને આપણે આપણી આત્મસાધનામાં લાગી જવાનું. આમ જો કે આયુષ્યનો તો કોઈ ભરોસો, આ તો એક નીતિશાસ્ત્રનું વાક્ય છે, માટે નીતિશાસ્ત્રથી વાત કરું છું. બાકી વૈરાગ્ય સંયમ બાલ્યવયમાં લેવાય તો ઘણું લાભ થાય, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. આવી સરસ મજાની ભૂમિકાથી આગળ ચાલતા ચાલતા ઇન્દ્રએ તો નાની વયમાં રાજ્ય હાથમાં લઈ લીધું છે. રાજ્યને ખૂબ ડેવલપ કરવા માંગતો હતો, રાજ્યની અંદર ઘણી બધી તાકાતો ભરવા માંગતો હતો, રાજપુરને રાજ્યને ખૂબ વિશેષ કરવા માંગતો હતો, આખી સિસ્ટમ બનાવી દીધી. દુનિયામાં કહેવાય છે કે રાજા હોશિયાર આવે ને તો રાજાશાહીનું આખું પુણ્ય અને રાજાશાહીની આખી વ્યવસ્થા પોતે બદલી નાખે, પોતાને જેવી રીતભાત જોઈતી હોય એવી રીતભાત લાવે, પોતાના વાંચનના વિચારોને પોતાને સુંદર રીતે એ ધરતી પર સર્જે અને બરાબર તેને પોતે સુંદર એક વ્યવસ્થા ચાલુ કરી. 4 દિશાની અંદર 4 દિક્પાળ દેવોને નિર્માણ કર્યા, સોમ, યમ, વરુણ અને કુબેરને 4 દિશામાં બેસાડ્યા, 4 વિદ્યાધરોને 4 મહત્વના પાસા બનાવ્યા, 7 પ્રકારનું સૈન્ય તૈયાર કર્યું. 7 પ્રકારે સૈન્ય હોય છે, પાયદળ હોય છે, ગજદળ હોય છે, રથના દળને હોય છે, રસ્તા પર ચાલનારા સેનાધિપતિ હોય છે, સૈનિકો હોય છે. 7 પ્રકારના સૈન્યને એને તૈયાર કરી દીધા, 7 મોટા સેનાપતિ બનાવી દીધા, 3 પરસદા બનાવી, અભ્યંતર પરસદા, મધ્યમ પરસદા અને બાહ્ય પરસદા. અભ્યંતર પરસદાની અંદર બધી મંત્રણા થાય, મધ્યમ પરસદાની અંદર માપની મર્યાદા થાય, બાહ્ય પરસદાની વાતો થાય. વજ્ર નામનું શસ્ત્ર પોતે તૈયાર કર્યું, વજ્ર નામના શસ્ત્રની સાથે ઐરાવત નામનો હાથી પોતે તૈયાર કર્યો, પોતાનું સિંહાસન એટલે ઐરાવત હાથી. 7 સુંઢ વાળો હાથી હોય, સફેદ રંગનો હાથી હોય, એના મુખમાં એક કમળ હોય, કમળ 1000 પાંખડી વાળું હોય, એના પર દેવાંગના નૃત્ય કરતા હોય, આવું અદભુત દ્રશ્ય જેમાં હોય અને આવા પ્રકારના હાથી પોતે બનાવ્યું. રંભા ઉર્વશી એ બેની પત્ની બની, બૃહસ્પતિને તેને પોતે મંત્રી બનાવ્યો, અને નહીં ગમેસી જે કોઈ પણ કામ સોંપો એટલે નહીં ગમેસી જેને પોતાને વાર લાગે નહીં, હરી નહીં ગમેસી હરિની આજ્ઞાને માનનારો, રાજાની આજ્ઞાને માનનારો, આવો વિશિષ્ટ કોટિનો એને પોતાનાધિપતિ નિમણૂક કર્યો કે કોઈ પણ કામ સરસમાં સરસ કામ પૂરું કરીને પાછો આવે. લખ્યું છે કે તમને જયારે સારા વિચાર આવશે તો તમે એમ વિચારશો કે થોડો ટાઈમ પછી કરીએ, આપણે આ કરું છે ને ફોન કરો છો ને કરી લઈશું. પણ ધ્યાન રાખજો, સારા કાર્ય માટે એક નિયમ યાદ બનાવજો, એક મંત્ર બનાવજો, સુભસ્ય શીઘ્રમ ડીલે ઇઝ ડેન્જરસ. તમને જ્યારે પણ સારો વિચાર આવે, તમને સારે જ્યારે પણ સારું કાર્ય કરવાની ઈચ્છા થાય, તરત કરો, સરસ કરો અને સુઘડ કરો, તરત જ કરી લેવાનું. ટુ એપ્લાય, તમારે કોઈને સારી વાત કરવાની છે, ફોન કરવાનો છે, અથવા તમારે કોઈ નાની વાત સરસ મજાની રજૂઆત કરવાની છે, અથવા એક થોટ સારો મનની અંદર આવે, તરત કાગળમાં લખી નાખો, પછી ભૂલાઈ જશે, યાદ નહીં રહે. સુભસ્ય શીઘ્રમ ડીલેસ ડેન્જરસ. તમે જોજો તમારા ભૂતકાળમાં તમે કેટલું ગુમાવી દીધું હશે, કેટલું બધું તમારા નીકળી ગયું હશે, તમે ઘણું બધું ચૂકી પણ ગયા છો, ખ્યાલ પણ નહીં હોય કે તમે કેટલું બધું ચૂકી ગયા છો. ઓકે, જે ગયું એના કરતા હવે જે કરવું છે તેની આપણે વિચારણા વધારે સરસ રીતે કરવી જોઈએ. અને બરાબર અહીંયા આગળ દેશ દેશની અંદર ચારે બાજુ ઇન્દ્રની વાહવા થવા લાગી, ચારે બાજુ ઇન્દ્રનો જય જયકાર
થવાથી મળતી ગઈ કે શું રાજા છે, શું પ્લાનિંગ છે, શું આવડત છે, શું એને પોતે રાજ્યને ડેવલપ કરવાના પ્લાન બનાવ્યા છે. શક્તિ તો હતી જ. આ બાજુ લંકા નગરીની અંદર ત્રણ દીકરાઓની આપણે વાત, માલી, સુમાલી અને માલ્યવાન, ત્યાં સુધી વાયુ વેગે સમાચાર પહોંચે છે. માલી, સુમાલી અને માલ્યવાન આ ત્રણ જણા વિચારે છે કે આ કોણ આવી ગયો ઇન્દ્ર આજકાલનો? આપણા તો ધરતી પર બહુ મોટી તાકાત હતી, આપણે ધારીએ તેને કચ્છરખાણ કરી નાખીએ, આપણે ધારીએ તેને મારી દઈએ, આપણે ધારીએ તેની સાથે યુદ્ધ કરી શકીએ છીએ. આ કોણ આવ્યો છે? આ કોણ છે ઇન્દ્ર આજકાલ પોતાની આટલી બધી તાકાત બતાવે છે? હમણાં યુદ્ધ ખેલી નાખવું, રત્નપુરની અંદર તેનો કચ્છર ઘાણ કરી નાખવું. એ સમયમાં માલી તો તૈયાર થઈ ગયો. માલી ખૂબ ઉત્સાહી, ઉત્સુક પણ હતો અને માલી ઉતાવળ્યો પણ બહુ હતો. એ ડીજે તો બસ તરત ને તરત કરી લો, તરત કરી લો. કે છે કે નહીં, એને એના રાજ્યમાં યશ ફેલાવ્યો છે એમાં આપણે શું વાંધો છે? કોઈ પોતાના રાજ્યમાં ડેવલપમેન્ટ કરીને કદાચ યશ ફેલાવે, એને આપણી સાથે તો કઈ નુકસાન કર્યું નથી, તો આપણે શું કામ એની પાસે? માલિકે બેસ, તને ખબર ન પડે, તું નાનો છે, મને સાચું છે. અહંકાર જયારે ટકરાય છે ને ત્યારે માણસ ઝૂક નમવા તૈયાર થતો નથી. માટે તો ઓલી પંક્તિ છે ને, શિર કટા શકતે પણ શિર ઝુકા શકતે. સુમાલી કે છે, યુદ્ધને એંધાણ માટે જયારે માલી નીકળે છે ત્યારે બધા અપશુકણો થાય છે. સુમાલી કે છે, માલી રહેવા દે, આ બધા અપશુકણ થાય છે, શિયાળ સામે મળ્યું છે, તું સારા શુકન નથી. માલી કે, તને મારા પર શંકા છે? આ બધા શુકન બુકન ઘેર તારે, હું તો જીતીને જ આવીશ, મને ગળ ઉપર પૂરી ખાતરી છે, હું જીતવાનો છું, તું એ બંધ થા, બોલ બોલ ન કર અને મારી સાથે ચૂપચાપ ચાલ. સુમાલી કે છે, એઝ યુ વિશ. શું કેટલું સમજાવો, દુનિયામાં એવા દીકરાઓ છે, ઘણા દુનિયામાં એવા પુરુષ, ઘણા દુનિયામાં એવી સ્ત્રીઓ છે જેને સમજાવી શકાતા નથી, જેને સમજાવનારા થાકી જાય, એ છેલ્લે જ કેના કરતા ન સમજાવવું સારું, જેને જે કરવું એ કરવા દો. આવા પ્રકારની પ્રકૃતિના માણસો એ જમાનામાં પણ હતા, આજના જમાનામાં પણ છે. અને બરાબર એ વખતના સમયની અંદર નક્કી થયેલા પ્રસંગ પ્રમાણે, નક્કી થયેલા પ્લાનિંગ પ્રમાણે કુદરતી એક ઘટનાને તરત તૈયાર અને તત્પર થઈ ગયા, અને તત્પર થઈને તરત જ યુદ્ધને માટે એંધાણ. ઇન્દ્ર તો બેઠો તો સમાચાર મળ્યા કે ચારે બાજુથી તારા નગરીને ઘેરો ગયેલો છે, યુદ્ધ માટે આવી ગયા. ઇન્દ્ર કે છે, કોણ આવ્યું અચાનક યુદ્ધ કરવા માટે? તોફાન ચાલુ થયા, ચાર સોમ વ્યમ વરુણ કુંભેરને ઈશારા આપી દીધા, ચાર દિશામાંથી એટેક થયા. સરસેનાધિપતિ, બૃહસ્પતિ મંત્રી જેનો હોય, પ્લાનિંગ જેના મજબૂત હોય, જેની પાસે મજબૂત હોય, જે સૈન્યને ચલાવનારી બુદ્ધિશાળી વ્યક્તિઓ જોરદાર હોય, પછી ક્યાં વાંધો છે? અમેરિકાના ધનાઢ્ય દેશની અંદર યહૂદીઓ બેઠા છે. યહૂદીઓ એટલે ઇઝરાયલની પ્રજાજન છે. ગણિત અને વિજ્ઞાનના શાસ્ત્રમાં તેઓ પાવરફુલ હોય છે, તેઓની બુદ્ધિ જોરદાર હોય છે. બુદ્ધિશાળી માણસને જયારે કોઈ સરસ જગ્યા પર બેસાડો, એની બુદ્ધિ જ સરસ મજાની હોય કે ડેવલપમેન્ટ સારું કરે. લોકોને નભાવવા માટે ધંધો નથી થતો, બિઝનેસ નથી થતો. બુદ્ધિશાળી માણસો ભેગા જયારે કાર્ય કરતા હોય ત્યારે એક સુંદર મજાનો બિઝનેસ થતો હોય છે, અને એ રીતે જ એ બિઝનેસના પ્લાન જોડાયેલા હોય છે. ડેવલપમેન્ટ કરવું હોય એની પાસે બધી કળા હોવી જ જોઈએ. લોકોને ચલાવી લેવું ને નભાવી લેવું, લોકોના ઘર મારા ભરોસે ચાલે છે, આપણાથી ધંધો ન થતો, દેવાળું જ ફૂંકાતું હોય છે. અહીંયા આગળ તો ઇન્દ્રએ એવા ટોપ લેવલના વ્યક્તિઓ મૂકી દીધા છે, પોતાની ટીમ એટલી બધી મજબૂત છે કે કુદરતી યમ અને વરુણના હાથમાં સુમાલી પકડાયા, અને ઇન્દ્રના યુદ્ધમાં માલી સામે આવી ગયો. તુમુલ યુદ્ધ થયું છે, ચારે બાજુ સૈનિકો લડી રહ્યા છે, સર સેનાધિપતિ લડી રહ્યો છે, સેનાધિપતિએ પણ ઈશારા આપેલા છે. સામ સામે લડાયો ચાલતી હતી, ઇન્દ્રએ પલભરની અંદર માલીનું ખડું કાપી નાખ્યું. મેન હીરો, મેન વ્યક્તિ મૃત્યુ પામી ગયો. રાક્ષસ સેના અને વાનર સેના ભાગી ગઈ. લંકા નગરી પરની ચાલેલી, રાક્ષસ દ્વીપ પર ચાલેલી વાનર દ્વીપની સંપૂર્ણ તાકાત પલભરની અંદર નાશ પામી ગઈ. નગરી છોડીને ભાગી જવું પડ્યું. અને બરાબર એ જમાનાના રાજાઓ લડાઈ તો કરી લેતા પણ લૂંટવાનું ક્યારેય નતા કરતા. એ તરત જ આખી નગરી તો મળી ગઈ છે, પણ ઇન્દ્રને કાંઈ જોઈતું નહોતું, એટલે ઇન્દ્રએ આ નગરીની ઉપર પોતે તો ન રાખીને વૈશ્રવન જે હતો, એ વૈશ્રવન પોતાનો ખાસ મિત્ર હતો, એને કીધું, લે આ રાજ્ય તને આપું છું, એના પર રાજ કર. લંકા જેવી મોટી નગરી પર વૈશ્રવનને રાજ્ય મળી ગયું. વૈશ્રવન રાજ્ય પર આવીને બેસી જાય છે. રાજ્ય ચાલતું ગયું, માલીનો ભયંકર વધ થયો, ઇન્દ્ર પોતાના સ્થાનમાં પાછો ચાલ્યો ગયો, અને સુમાલી, જે બચેલા રાક્ષસ સેના અને વાનર સેના અને માલ્યવાન, ત્યાંથી હવે એકાંત એક જગ્યાએ જંગલમાં ભેગા થયા છે. સુમાલી મૌન બેઠો છે, ના પાડી, સો અપશુકનો થયા છે, સંકેત સારા નથી, ખોટા સમયમાં યુદ્ધ છેડવાનું કઈ જરૂરત નહોતું,
સામેનું બળ જાણીને આપણે કરવું જોઈએ. બળ જાણ્યા વિના આપણે યુદ્ધ ખેલી નાખીએ છીએ, પછી આપણું નુકસાન બહુ મોટું હોય છે. મેં તમને બે ક્લાસ પહેલા એક વાત કરેલી હતી, બહુ સરોજાની તમને મેં એક વાત મૂકેલી હતી કે હંમેશા આપણી પાસે કઈ શક્તિ હોવી જોઈએ, તો કે સંશોધન શક્તિ હોવી જોઈએ. તમને પોતાને ખ્યાલ આવવો જોઈએ કે આનું મૂળ શું હશે. એનાલિસિસ કરતા તમારે શીખવું જોઈએ. જે વ્યક્તિ એનાલિસિસ કરી શકે છે તેની પાસે ચાણક્ય બુદ્ધિ હોય છે. સોમાલી બહુ શાંત બેઠો છે, બહુ ભાંગી ચુક્યો છે. એક બાજુ કરપીનભાઈનું મૃત્યુ, બીજો નગરી જતી રહી, સેનાઓ હણાઈ ગઈ, હતું નતું થઈ ગયું. બેઠો છે શાંતિથી. અને એ વખતના સમયની અંદર મહાત્મ્ય પ્રજ્ઞા નિધિ આવીને કહે છે કે રાજન કેમ આટલા ચિંતિત થઈને બેઠ. હાર અને જીત તો ચાલ્યા કરે જીવનમાં, યાદ રાખજો. બહુ સરસ શબ્દો લખ્યા છે, હાર અને જીત તો આવ્યા કરે જીવનમાં. જિંદગીમાં શીખવાનો પાઠ છે, અપ ડાઉન તો આવ્યા જ કરશે લાઈફમાં, મુંજાઈ નહીં જશો. અત્યારે ડાઉન પીરિયડ આવ્યો છે, બે વર્ષ તમારે ઉભા રહેવાનું છે, બે યર્સ, ટુ યર્સ. ગુરુ ખાડામાં ગયો છે ભારત દેશની ધનરાશિ પર. બહુ ખરાબ સમય અત્યારે ચાલી રહ્યો છે આપણા બધા માટે. હજુ તો સ્ટાર્ટિંગ છે, ઘણું ઘણું હજુ જોવાનું છે. વર્લ્ડ વોર છે, વિશ્વ યુદ્ધ છે, ઇકોનોમી યુદ્ધ છે આ એક જાતનું. અને આ યુદ્ધની અંદર તો તમારે બધા એકદમ સાવધ રહેવાનું છે. આ બધું જ તમને ખબર હતું, આપણા ગ્રંથોમાં લખેલું હતું, ભવિષ્યવાણી થયેલી હતી, પણ લોકો સમજી શકતા નથી. બાકી તો આ ઘણું સમજાય. ધને કર્યો છે એ બચ્યો, જે ગુરુને માનતો છે બચી ગયો, અને જેની પાસે આજે પણ ધર્મ જીવંત હશે તે બચી ગયો. લોકો કહેતા હતા ને શું કામમાં આવ્યો ધર્મ, આજો ધર્મ કામમાં આવ્યો છે. તે જ્યાં આગળ કાળો કેર મોતનો વર્તાય છે ત્યારે પણ આપણે શાંતિથી શ્વાસ લઈ શક્યા છીએ. આ ધર્મનો પ્રભાવ સિવાય બીજો કોઈ પ્રભાવ નથી. આ દેવગુરુને ધર્મની મોટી તાકાત છે. અને આ તાકાતની વાત કરતા કરતા મહાત્મ્ય પ્રજ્ઞાનિધિ કહે છે કે સાહેબ આ બધા તો પ્રારબ્ધના ખેલ છે. જીવનમાં બે વસ્તુ છે, એક છે પુરુષાર્થ અને બીજું છે પ્રારબ્ધ. તમે જે પ્લાનિંગ પૂર્વક કઈ કામ કરો છો ત્યારે તમારી પાસે જે આવડત અને પુરુષાર્થ હોય છે, તમે જે સ્ટ્રગલ કરો છો એ પુરુષાર્થ કહેવાય છે. પણ નસીબ સાથે ખેલ જોડાયેલો હોય, જે થવાનું હોય તે થાય, તે પ્રારબ્ધ કહેવાય છે. પુરુષાર્થ દ્વારા તમે એક્સ્ટ્રા કર્મો તોડી શકો છો, પણ ગોઠવાયેલા કર્મોને તમે કાંઈ કરી શકતા નથી. આ તો એક પ્રારબ્ધની મહત્વની ભૂમિકા છે. સુમાલી પણ નિશાસો નાખતા કે જે પ્રજ્ઞાનિધિ મહાત્મ્ય સમજુ છું મારી વાત. દુઃખ બે વાતનું છે, મોટા ભાઈની હત્યા થઈ ગઈ એનું તો દુઃખ છે, પણ એની સામે પ્રજાતિ દુઃખી થઈ ગઈ એનું મોટું દુઃખ છે. ત્યાં તો અચાનક આટલું વાત કરે અને એમાં વજ્રના સેનાધિપતિ ઉભો થઈ ગયો. શું કામ હારો છો, શું કામ ઈમાનદારી, જેટલા પણ સૈન્ય બચ્યા છે ચાલો આપણે યુદ્ધ છેડી નાખે, કચ્છર ઘાણ કરી નાખે ઇન્દ્રનો. સુમાલી કે છે શું વિચાર કરે છે, સેના શું વિચાર કરે છે, આ રાઈટ સમય છે કાંઈ, આ તું શું વિચારે છે. આટલી મોટી હાર ખાઈને આવ્યા પછી ઓલાના બળની સામેના કોઈ અભ્યાસ આપણે કર્યા નથી અને પાછા યુદ્ધ છેડવાની વાત કરે છે, આ શું વિચારે છે. યાદ રાખજો, સામેવાળાનું બળ જાણ્યા વિના પરાક્રમ કરવામાં આપણું નુકસાન થતું હોય છે. પહેલા હંમેશા સામેવાળાના બળને જાણવો બહુ જરૂરી છે અને પછી આપણે યુદ્ધ કરવાનું હોય છે. યુદ્ધ કરવું એ જરૂર નથી, આ તો યુદ્ધની નીતિ નિયમતા તમને સમજાવું છું. અને બરાબર ચર્ચા ચાલતી હતી ત્યાં તો નાનો ભાઈ માલ્યવાન કહે છે કે શું તો મોટા ભાઈ, આપણે આ બસ મૌનપૂર્વક બેસી રહેવાનું, આપણે ધરતી પર હાર ખાઈને બેસવાનું, આપણે કમાયેલી આટલી મોટી તાકાતોને આપણે ભસ્મીભૂત કરી નાખવાની. સુમાલી કહે છે સમજ માલ્યવાન, તું તો સમજું છું, મોટા ભાઈ ગયા છે દુઃખ કરતા, પણ અત્યારે આ લડવાનો સમય નથી, અત્યારે સમજીને બેસવાનો સમય છે. કોઈ માનવા તૈયાર નથી, કોઈ કરવા તૈયાર નથી, એવા સમયના એવા સંદર્ભની અંદર કુદરતી અચાનક જ એક આજ્ઞા કરી નાખે છે સુમાલી. એક નાનકડી વાત તમને કહી દેવા માંગુ છું, ચાલો બધા પાતાળ લંકાની અંદર જતા રહીએ, બધાએ ત્યાં જ રહેવાનું છે, પાતાળ લંકામાં રહેવાનું છે, પાતાળ લંકાની અંદર આપણે બધા સાથે રહેશું. ચાલો બધા, આજ્ઞા થઈ ગઈ. સુમાલીના નીતિ નિયમ પ્રમાણે પાતાળ લંકામાં જેટલા પણ રાક્ષસ વીરો બેઠા હતા બધા પાતાળ લંકામાં પહોંચી ગયા. બધા મૌનપૂર્વક રહે છે, રાજ્ય વ્યવસ્થા નવી તૈયાર થાય છે, બધા વ્યવસ્થામાં જોડાઈ જાય છે. વેઇટ એન્ડ વોચ, સારા સમયની રાહ જોવાની છે. સુમાલીની પ્રીતિમતી નામની રાણી હતી અને સુમાલી એક જ વિચાર કરતો હતો, જ્યાં સુધી પુણ્યશાળી અને વીર્યવાન એવો વ્યક્તિ ન મળે ત્યાં સુધી યુદ્ધ કરી શકાતું નથી. મારી પાસે બળ બહુ લિમિટેડ છે, મારી પાસે વિદ્યાબળ બહુ લિમિટેડ છે, મારી પાસે બધી વસ્તુ બહુ શક્તિથી બહુ ઓછી છે, મારે કંઈક તો કરવું પડશે. એના માટે હું વિચાર કરું છું કે કોઈ પુણ્યશાળી આત્મા કે કોઈ પુણ્યશાળી રત્ન મને જો મળી જાય તો એક કામ કરીશ, એના દ્વારા રાજ્યને પાછું મેળવીશ.
સારા દિવસોની રાહ જોવે છે, પત્ની સાથે લગ્ન તો થયા છે, લગ્ન પછી બાળક પુત્રની ચંખણા એક કરતો હોય છે, સારા દિવસની રાહ જોવે છે, જ્યાં સુધી સારો દિવસ ના આવે ત્યાં સુધી કુદરતી જે પ્રમાણે ચાલી રહ્યું છે પ્રમાણે વ્યવહાર પોતે ચલાવતા હોય છે. અને અચાનક એમાં સારા સમાચાર આવે છે, પ્રીતિમતી ગર્ભવતી બન્યા છે. આનંદ આનંદ થઈ ગયો, એમને પોતાને આનંદ થઈ ગયો કે વાહ બહુ સારા સમાચાર આપ્યા છે. બસ ગર્ભનું એવું સરસ પાલન કરજે, ગઢતુથીમાં એવા સંસ્કારનું સિંચન કરજે કે આપણો દીકરો આપણા રાજ્યને પાછું મેળવી આપે. રાજકુળમાં જન્મેલા બાળકો તેજસ્વી તો હોવા જ જોઈએ, પરાક્રમી હોવા જોઈએ. ગર્ભ સંસ્કારોની જયારે વિધિઓ ચાલે છે એમાં ચાર વસ્તુ હંમેશા પ્રેગ્નેન્ટ બહેનોને કહેવામાં આવે છે. બાળક માટે તમે એવી પ્રાર્થના કરજો, બાળક હેલ્ધી નિરોગી હોવો જોઈએ, બાળક બુદ્ધિશાળી હોવો જોઈએ, બાળક પુણ્યશાળી હોવો જોઈએ, અને બાળક ધર્મને દ્રઢ બાળક હોવો જોઈએ. ગુણિયલ બાળક, પુણ્યશાળી બાળક, ધર્મની શ્રદ્ધાવાળો બાળક અને હેલ્ધી નિરોગી બાળક હશે ને એનું આખું જીવન સરસ ચાલશે. અને એવા બાળકો આજે બહેનો પાસેથી, શ્રાવિકાઓ પાસેથી આ વાતી પર યુગ બાળકો મળ્યા છે. એક યુગ પુરુષનો જન્મ થાય એની રાહ જોઈ રહ્યા છે. મહાપુરુષનો જન્મ થશે ધરતી પર, ઘણા બધા સારા સંકેત સર્જાશે. પણ એ કાળ ક્યારે પાકશે હું કશું જાણતો નથી. કોશિશ કરતા હોઈએ છે, ટ્રાય કરતા હોઈએ છે, નિમિત્ત સર્જન કરતા હોઈએ છે. ક્યાંક સર્જન થઈ જાય, ક્યાંક નિમિત્ત થઈ જાય, કોઈક એવો પ્રસંગ આવી જાય ધરતી પર સર્જન થઈ જાય. સમય જતાની સાથે માતાના તો શરીર પરના તમે હાવભાવ જો તો આનંદ આનંદ થઈ ગયો. કેવી કેવી સરસ સરસ પ્રકારની પ્રક્રિયાઓ તૈયાર થવા લાગી. માતાને તો રત્નના આભરણો પહેરવાની ઈચ્છાઓ થાય છે, તૈયાર થવાની ઈચ્છાઓ થાય છે, સર્જન કરવાની ઈચ્છા થાય છે, ધ્યાન કરવાની ઈચ્છા થાય છે, એકાગ્રતા કરવાની ઈચ્છા થાય છે, મન એકદમ ધર્મમાં જોડાઈ જાય છે. શાંતિનાથ પરમાત્માની ખૂબ ઊંડાણપૂર્વક આરાધના કરતા કરતા સુંદર પ્રસંગમાં રત્નના પુંજ સમાન એક પુત્ર રત્નનો જન્મ થાય છે. અને રત્નનો જેવો પુંજ, રત્નનો મસ્ત મજાનો આકાર દેખાતું હોવાના કારણે એ બાળકનું નામ રત્નશ્રવ એવું નામ પાડવામાં આવે છે. રત્નશ્રવ નામનો એ બાળકનો જન્મ થયો. સમય એવો હતો, આજે તો 1-1.5 વર્ષ થાય એટલે નાના નાના બાળકોને પ્લે ગ્રુપમાં મૂકવામાં આવે છે. ઘરથી થોડા છૂટા થાય, સ્કૂલના જવાની થોડીક પદ્ધતિમાં આવતા જાય, અને પછી થોડું જુનિયર કેજી, ધીરે ધીરે કરતા કરતા પહેલું બીજું ધોરણ શરૂઆત થતી હોય છે. આવું નથી હોતું, 8 વર્ષની ઉંમરે વિદ્યા આરંભ થતો હોય છે. 8 વર્ષ સુધી બાળકને કંઈ જ નહીં આપવાનું, 8 વર્ષ સુધી માતા જ ભણાવે. કારણ કે 8 વર્ષ સુધી એના મનમાં કરોડો પ્રશ્નો પેદા થતા હોય એ બધા સમાધાન મમ્મી આપે છે. 8 વર્ષે એને કલાચાર્યની પાસે ને મૂકવામાં આવે છે. કલાચાર્ય કુલચંદ્રની પાસે રત્નશ્રવણનો અભ્યાસ ચાલુ થયો. જોત જોતાની સાથે વિદ્યાઓ અભ્યાસ ચાલુ થયો. 100 પ્રકારના શિલ્પોનો અભ્યાસ ચાલુ થઈ ગયો. સંગીત વિદ્યામાં નિપુણ થયો. અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રોનો તેને અંગીકાર કર્યા. નીતિશાસ્ત્ર બન્યા, અર્થશાસ્ત્ર બન્યા, ધર્મશાસ્ત્ર બન્યા, નિપુણ શાસ્ત્ર બન્યા, એકાગ્રતાના શાસ્ત્ર બન્યા, સંસ્કૃત પ્રાકૃતના અભ્યાસ વિદ્યાઓ શીખી, ધનુર્વિદ્યાની અંદર કળા ચલાવતા શીખ્યો. એ સમયના અભ્યાસો કંઈક અદ્ભુત હતા, જેમાં ધ્યાન, યોગ, પ્રાણાયામ, દેવું સાધના કેમ કરી, રાધાવેદ કેમ સાધવા, આવી બધી પ્રક્રિયાઓ જેની અંદર આવતી હતી. ગુજરાતી, હિન્દી, મરાઠી આ બધા વિષયો ત્યારે નતા આવતા. મને યાદ છે કે હું જયારે શિક્ષણનો અભ્યાસ કરતો સ્કૂલમાં, ત્યારે એ વખતે અમારા વખતમાં ભણવામાં એક પાઠ આવેલો ટુંડ્રા પ્રદેશ, બરફનો એ પ્રદેશ હતો. ટુંડ્રા પ્રદેશ એટલે બરફના પ્રદેશની એક વાત ચાલતી હતી. અને અમારા ટીચરે અમને સમજાવેલું કે આ એક દિવસ એવો છે કે જેની અંદર 12-13 મહિના ત્યાં બરફ હોય છે, તડકો પણ પડતો નથી. તો કે તડકો પડે તો બરફ પીગળી જાય. એ વખતે ક્લાસ ટીચરને એક સ્ટુડન્ટે પ્રશ્ન કરેલો કે ટીચર, તો ગરમીને તડકો ન પડતો તો ત્યાં આગળ અથાણા કેવી રીતે, છુંદા કેવી રીતે મમ્મી બનાવે? બેઝિક એક પ્રશ્ન ખાલી વિચારો, ટુંડ્રા પ્રદેશમાં છુંદો કેમ બને? એ વખતના ટીચરો બી કઈ આ બધા દેશો ભરેલા ન હોય, એમને બી ચોપડાની અંદર લખેલું એ કે એ ટીચર ત્યારે એવો જવાબ આપ્યો હતો કે જયારે જયારે વચ્ચે તડકો આવે ત્યારે ત્યારે એ લોકો અથાણા છુંદા બનાવી દેતા હશે. બેઝિક વાત એટલી છે, જે દેશમાં અમારે જવું નથી, જે દેશની રીતભાત સાથે અમને લેવા દેવા નથી, એ અભ્યાસ કરાવવાનો હતા. કલાચારીઓ હંમેશા સામેવાળાની શક્તિ શું છે એ જોઈને એને અભ્યાસ કરાવતા. ચાણક્યની પાસે એક રાજાનો દીકરો ભણવા માટે આવે છે. રાજાના દીકરાએ માંગણી બાણ મને તલવાર ચલાવતા શીખવું છે. ચાણક્ય બીજા બધાને તલવાર ચલાવતા શીખવાડે છે અને એને કહે છે કે જા ત્યાં ઝાડ નીચે તું ઉભો રહી જા, અને જેટલા પણ પાંદડા પડે છે એક પણ પાંદડું નીચે પડવું ન જોઈએ, બધા પાંદડા તું પકડ્યા કર, બધા પાંદડાને પકડે, ગોળ 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 વૃક્ષની આસપાસ ફરવું પડે, બધા પાંદડાઓ પકડ્યા કરે, બધા પાંદડાઓ આમ તેમ આમ તેમ આમ તેમ પકડ્યા કરે.
મહિનો થઈ ગયો, બે મહિના થઈ ગયા, ત્રણ મહિના થઈ ગયા, બધા લોકોને અહીંયા આગળ તલવારની વિદ્યાઓ ચાલે, તલવાર વિદ્યાઓ બધા ચલાવતા હોય, તલવારની વિદ્યાઓમાં બધા આગળ વધવા લાગ્યા, ઓલો તો ઝાડના પાંદડામાં જ બેઠો હતો. એટલે એક વખત એને ચાના કીધું કે સાહેબ, હું ઝાડના પાંદડા પકડવા નથી આવ્યો, હું આપની પાસે તલવારની વિદ્યા સિદ્ધ કરવા માટે છું. ચાણક્ય ફટ કરતી તલવાર પકડાવી દીધી ને કીધું જા લડ. બીજા બધાની વચ્ચે એને તલવારથી લડવા આપી દીધું. ઈ કેવું લડીશ, કેવી રીતે લડવું જ પડશે. ને બધાએ તલવારોનો સામનો કરવાનો ચાલુ કરી દીધો. ઓલી પાંદડા પકડવાની આદત હતી ને ચારે બાજુ ફરવાની, એટલે તલવાર લઈને ચારે બાજુ ફરવા લાગી. બીજા બધા લોકો વિદ્યાથી જેટલું નતા પામે, એના કરતા ઝાડના પાંદડાને પકડી પકડીને ઘણું પામી ગયો. કલાચાર્ય પાસે અભ્યાસ કરતા કરતા દેહબળ, શરીરના બળની સાથે સાથે કલાચાર્ય કહે છે માંત્રિક વિદ્યા સિદ્ધ કરીશ. તાંત્રિક વિદ્યા, મંત્ર તંત્ર વિદ્યા સિદ્ધ કરવી એ કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી. મંત્ર તંત્ર વિદ્યાને સિદ્ધ કરવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય. શું મહેનત કરવાની મને જણાવો, કે તને ખબર નથી. મંત્ર તંત્ર વિદ્યા સિદ્ધ કરવા માટે સૌથી પહેલા એકાંતની અંદર જવું પડતું હોય છે. એકાંતમાં જઈએ ત્યારે મંત્ર તંત્ર વિદ્યા સિદ્ધ થાય છે. કઈ વાંધો નહીં, એકાંતમાં જતો રહીશ. એકાંત એટલે નિર્જન પ્રદેશ, ત્યારે ઓળખીતું બળખીતું કોઈ ન હોવું જોઈએ. એક પણ માણસ ત્યાં તારો અજાણ્યો પણ ન હોવું જોઈએ. જી જતો રહીશ. બીજું બતાવો, દેહને ટકાવવા માટે, દેહની અંદર સ્થિરતાને લાવવા માટે એક આસન પર બેસી રહેવાનું હોય છે અને એક મુદ્રામાં બેસી રહેવાનું હોય છે. પલાઠી વાળીને બેસવા માટે આપણને કહેવામાં આવે, આપણે કેટલા કલાક સુધી બેસી શકીએ પલાઠી વાળી? એક ડાબો પગ ઉભો થાય, પછી જમણો પગ ઉભો થાય, પછી ડાબો પગ ઉભો થાય, પછી જમણો પગ, પગ લાંબો થાય, પગ ટૂંકો થાય, હલન ચલન ચાલ્યા કરે. વર્ષોના વર્ષો સાધનામાં લાગે છે, મહિનાઓના મહિનાઓ લાગે છે, કલાકોના કલાકો ઉભા રહેવાનું હોય છે, કલાકોના કલાકો કોઈને કોઈ આસન જમાવીને બેસવાનું હોય છે. આસન જમાવીને બેસવું પડશે, તારે બેસી જઈશ. મંત્રાક્ષર સ્પષ્ટ હોવો જોઈએ. મંત્રાક્ષરની અંદર એક નિયમ છે, મંત્રાક્ષરની સ્પષ્ટતા હોવી. તમે કયા મંત્રને સિદ્ધ કરો છો એ મંત્રમાં થોડી પણ ભૂલ થવી ન જોઈએ. આઈમ બોલવાનું તો નઈમ ન થઈ જવું જોઈએ, ઔમ બોલવાનું તો ઓમ ન થવું જોઈએ, ઠમ બોલવાનું તો ઠમ ન થવું જોઈએ. એના ઉચ્ચારણ બહુ સ્પષ્ટ હોવા જોઈએ. અને ચોથા નંબરની અંદર છે કે કોઈ પણ સાધના સિદ્ધ કરવા જાઓ ને, એમાં એક્ઝામ તો આપવી જ પડે. વિઘ્નો તો આવે જ. વિઘ્નોને જીત્યા પછી જ તમને સાધનાથી સિદ્ધિ મળતી હોય છે એના વિનાની. વિઘ્નોને જીત્યા વિના કોઈ સાધનાને સિદ્ધ કરી શકતું નથી. વિઘ્નોને તો જીતવા જ પડે છે. તૈયાર થઈ ગયો, ચિંતા નહીં કરો. બહુ સરસ વાત લખી છે રત્નસ્વરૂપ. ત્યારે સૌથી પ્રથમ માતાને પગે લાગે છે, પિતાને પગે લાગે છે, કલાચાર્યના આશીર્વાદ લે છે અને વિદ્યા સિદ્ધ કરવા માટે પોતે ઘરની બહાર નીકળે છે. બહુ સરસ વાત લખી છે. આપણા અગાઉમાં પણ લખ્યું છે અને રામાયણમાં તો ડગલે ને પગલે લખ્યું છે. વિદ્યાને સિદ્ધ કરવા માટે માતા પિતાને ગુરુના આશીર્વાદ લઈને જે જાય છે, દેવ ગુરુને શ્રદ્ધાથી જે રાખીને જાય છે, એ વ્યક્તિ ઓલવેઝ સક્સેસ થઈને આવે છે. એ સફળતા તો પ્રાપ્ત કરી જ દે છે, ખાલી એ પચાવવાની હોય છે. માતા પિતાના પ્રણામની પાછી એક વાત આવે છે. માતા પિતાને પગે લાગવું એ રામાયણના સંદર્ભો કહે છે. અને માતા પિતાના પ્રણામ કરીને એ પોતે નીકળ્યો. ઘર છોડી દીધું છે, નગર છોડી દીધું છે. આગળ વધતા વધતા કુસુમ ઉદ્યાન આવે છે. કુસુમ ઉદ્યાન, ઉદ્યાન એટલે બહુ મોટા વૃક્ષોળું, એક મોટું 25-50 હજાર એકર જમીન હોય અને એની અંદર બહુ બધા ગાર્ડનની બહુ ઘાસ હોય, બહુ ઝાડ હોય, ઝાડી હોય, બધા અલગ અલગ પ્રકારના વૃક્ષ હોય. વૃક્ષની અંદર બરાબર ઈશાન ખૂનાની અંદર એક સરસ મજાની જગ્યાને પસંદ આવી જાય છે. આ દિશામાં બહુ સરસ બેસે છે. કોઈ પણ મંત્ર સાધના સિદ્ધ કરવી હોય તો 7 મહત્વની વસ્તુ છે. નંબર 1, એક જ વસ્ત્ર જોઈએ. નંબર 2, એક જ આસન જોઈએ. નંબર 3, એક દિશા જોઈએ. નંબર 4, એક જ માળા જોઈએ. નંબર 5, એક જ ઝાપ જોઈએ. નંબર 6, એક જ સમય જોઈએ. નંબર 7, તમારું મન પણ એકાગ્ર છે. 7 સ્ટાર, 7 વસ્તુ તમારી પાસે હોય તો જ તમે મંત્ર સિદ્ધ કરી શકો છો. જે આસન પર બેસીને તમે મંત્ર સાધના કરો છો એ આસન પર બીજું કોઈ વ્યક્તિ પણ બેસવું ન જોઈએ. જો બીજો કોઈ વ્યક્તિ બેસી જાય છે તો તમારી સાધના ત્યાં પૂર્ણ વિરામ થઈ જાય છે, સાધના ફેલ. તમે જે વસ્ત્ર પહેરીને સાધના કરો છો એ વસ્ત્ર સાધના સિવાય બીજા કોઈ સમય પહેરાતું નથી. એ વસ્ત્રની પણ બહુ મોટી મહત્વતા છે. આવી જ મહત્વતા સાથે સાધના કરવાની જગ્યા પસંદ પડી ગઈ, ભૂમિ શુદ્ધિ કરી. આપણે ત્યાં પૂજન કરતી વખતે 3 મહત્વની વસ્તુ આવે છે, ભૂમિ શુદ્ધિ, વાયુ શુદ્ધિ અને મેઘ કુમારની પ્રાર્થના દ્વારા જળ છંટકાવ કરવામાં આવે અને પછી પૂજનની શરૂઆત થાય. આ જ બધા વિધિ વિધાનો મંત્ર વિદ્યા સિદ્ધ કરતી વખતે પણ હોય છે. મંત્ર વિદ્યાની સિદ્ધિ કરતી વખતે ભૂમિ શુદ્ધિ પર છંટકાવ કરીને ફળ પ્રાપ્તિની આશા ક્યારેય પણ થવી ન જોઈએ. જ્યારે પણ મંત્ર સાધના કરો ત્યારે ધ્યાન રાખજો, ઉત્સાહથી ચોક્કસ કરજો, પણ વેઠ વાળીને
ઉત્સુકતાથી ક્યારે પણ નહીં કરતા. જે વેઠ વાળે છે ઉત્સુકતાથી કરવાના ભાવ રાખે છે, જલ્દી કરવાના ભાવ રાખે છે, પૂર્ણ કરવાના ભાવ રાખે છે, એને ક્યારે પણ વિદ્યાઓ ફળતી નથી, અને કદાચ ફળી જાય તો લાંબી ટકતી નથી, અને કદાચ ટકે તો પણ જેવું જોઈએ એવું ફળ આપનાર બનતી નથી. કોઈ ઉતાવળ નથી, રત્ન શ્રવણે કોઈ ઉતાવળ નથી, સાધના ચાલી રહી છે. સિદ્ધ થયા પછી જ ઉભા થવું છે, ત્યાં સુધી સાધનાથી અટકવું નથી, ખટકવું નથી. પણ મેં તમને પહેલા પણ કીધું હતું, કલાચાર્ય એકવાર અટકી ગયા હતા સાધના આપતા. ધર્મગુરુઓને સાધના આપતી વખતે અંદરથી ઈચ્છા પેદા થવી જોઈએ, અને હા, સામેથી માંગો એની વેલ્યુ કાંઈ નહીં, સામેથી મળે એની વેલ્યુ. મંત્ર સાધના તમે સામેથી માંગો એની કોઈ વેલ્યુ નહીં, તમને સામેથી મળે એની વેલ્યુ છે. સાધના તો મળી, પરંતુ કુદરતી ચિત્ત એકાગ્ર હતું. સાધના માટે સૌથી મહત્વનો પાયો છે ચિત્તની એકાગ્રતા. ચિત્તમાં જે સાધના ચાલતી હોય એના સિવાય બીજો કોઈ વિચાર અંદર પ્રવેશ થવો ન જોઈએ. આંખો બંધ કરીને એકાગ્ર ચિત્તે એ જ વસ્તુનું સતત ધ્યાન મનન મંથન કરવાનું હોય છે, ચાલતું હતું. અને અચાનક એમાં એક માનવ સુંદરી આવે છે. માનવ સુંદરી એટલે કોઈ સાધનાની સિદ્ધ એ વિદ્યાદેવી નહીં, મનુષ્યની એક સ્ત્રી, એને માનવ સુંદરી કહેવાય. અને આવીને જોતાની સાથે એના રૂપ પર મોહાઈ જાય છે. મોહાઈ જાય છે એટલે કહે છે, શું કામ આટલું બધું તપની અંદર શરીરને વાળો છો, શું સિદ્ધ કરવા માંગો છો? તમને જે જોઈએ છે તમારી સામે જ ઊભા છે, આંખ ખોલો, મને જોઈ લો, બસ તમને બધું જ મળી ગયું છે. તમને જે સાધનામાં સિદ્ધ કરું તું હાજર જ છું, સાધનામાં તમને મળી ગઈ છે. શબ્દો સાંભળતા રત્ન શર્માને અંદરથી વિચાર તો આવ્યો કે શું કરું, આંખ ખોલું કે ન ખોલું? જો આંખ ખોલી દે ને કદાચ પરીક્ષામાં ફેલ જાય તો ફરીથી આ સાધના નથી. પરંતુ એની આંખ ખુલી જાય છે, જુએ છે તો માનવ સુંદરી, અરે તું કોણ છે? કારણ કે દેવી આવી હોય તો જમીનથી ચાર આંગળ અધર હોત, આ તો મનુષ્યની સ્ત્રી આવેલી, જમીન ટચ હતી. ત્યારે પૂછે છે, કોણ છે તું, કેમ અહીં આવી છું, મારી સાધનાને કેમ તે ખલેર કરી? તો કે કેમ આટલું બધું ચિલ્લાવો છો, હું પોતે કૌતુક મંગલનગરમાંથી આવી છું, ત્યાં આગળ વ્યોમબિંદુ નામનો રાજા રાજ્ય કરે છે, અને વ્યોમબિંદુ રાજાને બે દીકરીઓ છે, એમાં પેલી દીકરી છે જેનું નામ કૌશિકા છે, એ કૌશિકાના લગ્ન વિશ્રવા નામના રાજા વૈશ્રવસની નામ સાથે કરાવેલા છે, અને વૈશ્રવસ એ જે વૈશ્રવન છે એ લંકા નગરીમાં રાજ્ય કરે છે, અને એમની બીજી દીકરી છે જેનું નામ છે કૈકસી, એ કૈકસી એટલે હું પોતે છું. તો કે હું શું કરું, તું પોતે કૈકસી છે તો મારી સાધના કેમ તોડાવી નાખી? એ સાંભળો, ગુસ્સો ના કરશો, સાધનાથી તમે જે મેળવવા માંગો છો એના માટેની જ વાત કરવા માટે આવું છું. મારે ત્યાં એક જ્યોતિષ આવેલા હતા, નૈમિતિક હતા, અને નૈમિતિક અહીંયા આવીને અમને કીધું, મારા પિતાજીએ પૂછ્યું, મારી આ દીકરીઓના લગ્ન માટે કોણ મને મળશે? ત્યારે એમને કીધું હતું, એ નૈમિતિકે કીધું હતું કે મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે, નાની દીકરીના લગ્ન 10 રત્નસ્રવ નામના વ્યક્તિ સાથે થશે, નામ સુદ્ધા સાથે કીધું, અને રત્નસ્રવ સાધનામાં બેઠો હશે ત્યારે તારી દીકરીને મળશે, અને એ રત્નસ્રવ જયારે સાધના કરતો હશે ત્યારે સાધનામાં તારી આ દીકરી પોતે જ એને સામેથી બોલાવશે અને પોતે એના પર અનુરાગ વાળો થઈ જશે. ક્યારેક એમ વિચાર આવે શાસ્ત્રમાં, જયારે જ્યોતિષોની આગાહીઓ સાંભળે ને ત્યારે પેલો વિચાર તેમ આવી જાય, આટલા બધા જેલેન્ચાર સાથે એ જમાનામાં લોકો વાત કરનાર હતા, આજના જમાનામાં આવા જ્ઞાનીઓ મળવા કેટલા મુશ્કેલ થઈ જાય છે આપણા માટે. અને બરાબર હું તરત જ નીકળી પિતાજીની આજ્ઞા લઈને, અને બરાબર એને એડ્રેસ પણ આપ્યું હતું, કુસુમ ઉદ્યાનની અંદર મળશે, આ ખૂનામાં બેઠો હશે, આવી રીતે સાધના ચાલતી હશે, એની સામે ઉભી રહી જશે અને બરાબર એને બોલાવજે, એ આંખો ખોલી જશે અને તારો સંસાર શરૂઆત થઈ જશે. અહીંયા આગળ તમે એકલા જ સાધના કરતા દેખાવ છે, મેં નક્કી કર્યું, તમારું આ રૂપ જોઈને પણ મને મોહ થયો છે, મારા મનમાં તમારા પ્રત્યે એટ્રેક્શન થયું છે, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ છું. અહીંયા સાધના બધી ગઈ. જેને સાધવા માટે આવેલો હતો, જે નિર્જન સ્થાનની વાત હતી, જ્યાં આગળ એકાંત અને એકાગ્રતા હતી, જ્યાં મંત્ર સાધના કરવાની હતી, જે સાધના માટે ઘણું બધું આપવાનું હોય છે, એક માનવ સુંદરીનો નિમિત્ત મળી ગયું અને આખા ભાવ મંત્ર સાધનાના સાઈડ પર જતા રહ્યા. ત્યાં આગળ જ વિદ્યાના બળે એને પોતે તરત ને તરત પુષ્પાંતર નામનું નગર બનાવી દીધું. બોલો કેવી હશે વિદ્યાધરની આવડત, જ્યાં જાય ત્યાં આગળ નગરે ઉભા કર નાખે, માણસોએ મળી જાય, આખી રાજગાદી ચાલુ થઈ જાય, આખી વ્યવસ્થા ચાલુ થઈ જાય, કોઈ મૂંઝવણ ન થાય, બધું તરત હાજર થઈ જાય, અને બરાબર વિદ્યાના બળે આખી નગરી બની ગઈ.
नगरी बनी गया पछी बने जना संसार ना सुख नी अंदर मग्न थाय छे। राज दशा एक एवी भूंडी छे जेना तरफ आकर्षण थाय एने मेळवीने रहे छे। मनुष्य आ जग्या पर पतन पामतो होय छे। જેનો જેનો રાગ થાય એનાથી વિમુખમાં જવાનું હોય, એની જગ્યાએ જેનો જેનો રાગ થાય છે તેના તરફ આકર્ષણ વાળો થઈ જતો હોય છે, તેના તરફ દોડી જતો હોય છે, તેના તરફ એક લાગણી વાળો થઈ જતો હોય છે। આગળ જતા જતા કુદરતી એવી ઘટના થાય છે, થોડા દિવસોની અંદર સંસારી જીવન જીવતા જીવતા અને કઈ કસીને સારા દિવસો આવે છે, ગુડ ન્યૂઝ આવે છે। અન્ય વખતે એક સપનું જોવે છે, હાથીના ગંડસ્થળને ફાડી નાખતો એવો મજબૂત સિંહને પોતે જુએ છે। સિંહને જોયા પછી વસ્ત્રોને ઠીક કરીને પોતે પોતાના શ્રાવકના શયનખંડમાં આવીને પોતે વાત કરે છે। પ્રાણનાથ આજે મધ્યરાત્રિમાં આવા સ્વપ્નને જોયા છે કે હાથીના ગંડસ્થળને પાડી નાખનારો સિંહ જોયો છે, ત્યારે રત્નસ્રવા બેઠો તેને કહે છે, બહુ સારું સ્વપ્ન આવ્યું છે, બહુ પરાક્રમી દીકરા તને તું જન્મ આપીશ, જોજે બહુ પરાક્રમી દીકરો હશે અને આપણે બહુ આનંદથી એ દીકરાને ઉતો કરશું, ઉછેરશું। આવો સરસ સપનાનો તું સંકેત લઈને આવી છે ને, આપણે બહુ જબરદસ્ત મહેનત કરશું, આપણે બહુ સરસ રીતે દીકરાને નવાજશું, દીકરાની બહુ સર્જાની ભક્તિ કરશું। બરાબર, સમય જતાની સાથે જેમ જેમ ઘર વૃદ્ધિ પામતો જાય છે અને આ બાજુ કૈકસીને રૂઆપ એની તાકાત વધતી જાય છે, બધી દાસીઓ એનાથી ડરે છે, એના અવાજની અંદર એક જબરદસ્ત તાકાત આવી જાય છે। આજ્ઞાઓ કર્યા કરે છે, કઈ કામ ન હોય તો એ સેવકો કે જઈ આવો, બધા આવો, બધા આવી જાય, બોલો ના બસ ખાઈને એમ જ બોલાવ્યા હતા। તો કે કેમ બોલાવ્યા? તો કે મન થઈ ગયું એટલે બોલાવ્યા। અંદર ઓલો ગર્ભ હતો ને આવો તાકાત વાળો હતો, એટલે ગર્ભના બધા સંસ્કાર માતાને મનમાં ઇફેક્ટ કરતા હતા, એટલે માતાને આવું બધું ઈચ્છા થાય, રાજગાદીની ઉપર બેસવાની ઈચ્છા થાય, સાદા આસન પર બેસવાનું જ મન ન થાય, એટલે બધી અલગ અલગ ખુરશીઓ બનાવડાવી પડે। આશ્ચર્યની વાત તો તમને કહું, સ્ત્રી આમ દર્પણમાં મોડું જોવે, સ્ત્રીઓને દર્પણમાં મોડું જોવું બહુ ગમે। તમે રસ્તા પર ભી ચાલતા હશો ને તમે જોશો ને તો કોઈ પણ ગાડીના કાચ તરફ નજર પડશે તો સ્ત્રી પોતાનું મોડું જોઈ લેશે, અને મોબાઈલની અંદર જયારે પોતાને સેલ્ફીનો તરફનો ફોટો જયારે કેમેરો તરફ પોતાની તરફ જશે ને એ તરત પોતાનો પેલા વાળ સીધા કરીને પોતાનું રૂપ જોઈ લેશે, કારણ કે સ્ત્રી માત્રને હું કેવી લાગુ છું જોવાનો એક આનંદ જોયો। આ સ્ત્રીનો સહજ સ્વભાવ છે। આશ્ચર્યની ઘટના તો એ છે, ગર્ભના પ્રભાવે કૈકશી દર્પણમાં મોઢું ન જોતી, તલવારની અંદર પોતાનું મોઢું જોયું, તલવારમાં। વિચાર કરો કેવો પરાક્રમી દીકરો ગર્ભની અંદર હશે, માતાને પરાક્રમો સૂજી રહ્યા છે, ઇફેક્ટ કેટલી થાય છે, આ ઇફેક્ટ થાય એ બહુ અદ્ભુત ઘટના છે, અને ઇફેક્ટિવ વસ્તુ જ ઇફેક્ટિવને જન્મ આપી શકે। ધરતી પર ઉત્તમ પુત્રને જન્મ આપનારી માતાઓ કંઈક ઉત્તમ જ હોય છે, અને આવી એક ઘટના માતાની જે નિષ્ઠુરતા તમે જુઓ, અને આમ કરતા 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 એક સારા સમયે કૈકશી એક દીકરાને જન્મ આપે છે। હજુ તો જન્મ થયો છે, પિતાને તો ખાલી સમાચાર મળ્યા છે, પિતાજીએ તો દીકરાનું મોઢું નથી જોયું। પ્રેગ્નન્સી માંથી બાળકની ડિલિવરી થઈ છે, જન્મ થયો છે। એ જમાનાની અંદર જન્મ કરાવવા માટે ધાવ માતાઓ આવતી, હોસ્પિટલો નથી, અને ધાવ માતાએ જેવો બાળકને જન્મ કરાવ્યો છે, બાળક હજુ નાનો છે, જસ્ટ બેબી બોર્ન, અને એ બાળકે કુદરતી જ્યાં જન્મ થયા પછી બાળકને જ્યાં મૂક્યો છે ત્યાં બાજુમાં એક કરંડિયું છે, કરંડિયું લાઈક એક ટોપલી છે, એક બોક્સ છે, અને કરંડિયાની અંદર નવ માનેકનો એક હાર હતો। જન્મના પહેલા દિવસે જ એ હાર ઉપાડીને પોતાના ગળામાં પોતે નાખી દીધો, સો માનેકનો દેવાધિષ્ઠિત હાર, અને હાર પોતાના ગળામાં નાખ્યો। માતાજુ બહાર આ દ્રશ્ય જોઈને રત્નસ્રવાને બોલાવવા આવે છે કે લાવો તમે બાળકનું મોઢું જોવા આવો, હજુ એ બોલાવે એની પહેલા અંદર જઈને જોવે છે તો આભા પામી જાય છે, કારણ કે નવ શેરો હાર, નવ માણેકનો હાર કોઈ ઉપાડી શકતું નહોતું, અને આ હાર ઉપાડીને પોતાના ગળામાં નાખી દીધો। રત્નસ્રવાને વાત કરે છે, જો તો ખરી કેવું લાગે છે, અને એ વખતે રત્નસ્રવા કહે છે, આ હાર દેવાધિષ્ઠિત છે, આ હાર અમે કોઈ ઉપાડી પણ શકતા નથી, મેઘ વાહન રાજાએ આ હાર અમને ભેટમાં આપેલો, અને ત્યારે એમ કીધું હતું કે જે વ્યક્તિ આ હારને પોતાના ગળામાં નાખશે એ આખા ધરતી પર રાજ્ય કરનારો થશે, આ બાળક હવે પાછો નહીં જાય, આ બાળક ધરતી પર રાજ્ય કરશે, બધાને હરાવશે, તેજસ્વી બનશે ને પરાક્રમી બનશે, જો એના પરાક્રમ જોઈ રહે
પહેલા દિવસે ગળામાં હાર નાખી દીધો. પણ તમને આશ્ચર્યની વાત કહું, નવ રત્નનો હાર હતો, હાર માનેક નો હતો. અને એ જમાનાના માનેક, આગળ ટોપાસ બોપાસ નથી, અદભુત રત્નો છે. એટલે રાવણનું જે મોઢું હતું ને, નવ હારની અંદર બીજા નવ મોઢા દેખાવા લાગ્યા. એટલે કૈકસી માતાએ જયારે જોયું, એટલે કૈકસી માતાને એક મોઢું નથી દેખાતું, નવ હારની અંદર જે નવ માણેક છે ત્યાં નવ દેખાય છે, અને રાવણનું પોતાનું મોઢું દેખાય છે. માતાને માતાને ટોટલ 10 મુખ દેખાયા. એટલે માતાએ નક્કી કર્યું કે મારે મારા દીકરાનું નામ 10 મુખ પાડવું છે. આજે અજય લોકોએ રાવણના 10 મોઢા ચિત્રી દીધા છે ને 20 હાથ ચિત્રી દીધા છે. આ બધું આપણે ત્યાં નથી. નવ શેરો હારમાં રાવણના મોઢાના નવ પ્રતિબિંબ પડ્યા. નવ પ્રકારના હારની અંદર રાવણના નવ મોઢા એક્સ્ટ્રા દેખાયા. એટલે માતાને 10 મોઢા દેખાયા. માટે માતાએ 10 મુખ નામ પાડ્યું છે. 10 મોઢા સાથે બાળક નતો જન્મ્યો, માણક તો મનુષ્ય જેવો મનુષ્ય જ હતો. અને એ વખતના સમયમાં રત્ન સ્રવા કહે છે કૈકસીને કે મારા પિતા સુમાલી વર્ષો પહેલા સ્વર્ણચલની યાત્રા માટે ગયા હતા. ત્યાં આગળ મનોપ્રયોગનાની એક મહામુનિ મળેલા, અને મહામુનિને કીધું હતું કે સાહેબ મારા દુઃખના દિવસો ક્યારે પૂરા થશે. ત્યારે મહામુનિએ કીધું હતું કે તારા ઘરની અંદર એક માણેકનો હાર પડેલો છે, એ હાર જે દીકરો પોતાના ગળામાં મૂકશે ને, એના દ્વારા તારા પોતાના પરિવારની વૃદ્ધિ થશે. અને બરાબર આજનો દિવસ આપણી આંખ સામે દેખાય છે. અને ત્યાર પછી સૌથી મહત્વની વસ્તુ શીખવા જેવી છે, બાળકની અંદર ત્રણ ગુણ વૈભવ હોવા જોઈએ. એક જ્ઞાનનો ક્ષયપ્રસંગ, એક મોહનો ક્ષયપ્રસંગ, અને એક વિરાંતરાયનો ક્ષયપ્રસંગ. આ ત્રણ હોવા બહુ જરૂરી છે. આપણો ગ્રંથ છે જૈન ગ્રંથ પ્રમાણની તત્વાલો, અને એ ગ્રંથમાં લખ્યું છે જ્ઞાનાવરણની સાથે સાથે વિર્યાંતરાયનો ક્ષયપ્રસંગ હોવો અત્યંત જરૂરી છે. ફરીથી એકવાર બોલું છું, જ્ઞાનાવરણના ક્ષયપ્રસંગની સાથે સાથે વિર્યાંતરાયનો ક્ષયપ્રસંગ હોવો અત્યંત જરૂરી છે. જો બરાબર મારી વાત સમજો, હું શું કહેવા માંગુ છું, જ્ઞાનાવરણનો ક્ષયપ્રસંગ હોય તો જ્ઞાન ખૂબ ચડે, પણ વિર્યાંતરાયનો ક્ષયપ્રસંગ હોય ને તો એના પ્રભાવે એ પોતે પોતાની શક્તિનો બરાબર ઉપયોગ કરી શકે. આ ધરતી પર ઘણા લોકો છે જેની બુદ્ધિ બહુ પાવરફુલ છે, પણ એ લોકોને શરીરનું પુણ્ય જ નથી, માંદાને માંદા જ રહે છે. એટલે એના માટે કલ્પના થાય કે આ ધારેન તો રોજની 100 ગાથા કરી શકે, આ ધારેન તો સીએ થઈ શકે, આ ધારે તો આમ થાય, પણ એ ધારવાનું જ ન થાય, શરીરનું જ પુણ્ય ન હોય. માટે એકલો જ્ઞાનનો સ્વભાવ નહીં ચાલે, વિર્યાંતરણનો સ્વભાવ પણ એટલો જ જોઈશે. અને જેની પાસે વિર્યાંતરણનો સ્વભાવ સારામાં સારો હોય એ વ્યક્તિ આ ધરતી પર ધારે એ કામ કરી શકે. પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ બહુ પાવરફુલ હોય છે, કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની એની પાસે તાકાત હોય છે, અજબ ગજબની એની પાસે સહિષ્ણુતા હોય છે, સેલ્ફ ડિફેન્સ એની પાસે સહજ હોય છે. એ કોઈનાથી ગભરાતો નથી, ક્યાંય પાછો પડતો નથી, કોઈનાથી ડરતો નથી, એ બીજાને ડરાવી ના આવે પણ પોતે પાછો ન ફરે, ક્યારેય બી માતા પિતાની ચિંતાનું કારણ બનતો નથી. બચપણથી જેની પોતાની ભૂમિકા, દ્રષ્ટિકોણ, વાણી, વિચારધારા, હિંમત અદભુત પ્રકારની હોય છે, અને આ બધી વસ્તુ સ્થિતિઓ મળવી એ પણ એક પુણ્યનો ઉત્કૃષ્ટ ઉદય હોય ત્યારે જ મળતો હોય છે, એના વિના મળતું નથી. અને પછી કુદરતી એ કૈકસીને બીજા ત્રણ બાળકનો જન્મ થાય છે. સૌથી મોટો દસમુખ, દસમુખ એટલે કે રાવણ, બીજા નંબરની અંદર થાય છે વિભીષણ, બીજા નંબરમાં થાય છે કુંભકર્ણ, ત્રીજા નંબરમાં છે વિભીષણ, અને વચ્ચે એક બેન થાય છે જેનું ચંદ્ર નખા નામ છે. પાછળથી તે સ્વરૂપ નખા તરીકે પ્રસિદ્ધ થાય છે. આમ પરિણીય ત્રણ ભાઈ અને એક બેનનો પરિવાર આ ધરતી પર આવે છે. બચપનથી ત્રણેય દીકરાઓ પરાક્રમી છે, તેજસ્વી છે. એ લોકોની રમત ગમત પણ તોફાનવાળી છે, હસતું મજાક મસ્તી કરી, કોઈનાથી ડરવું નહીં, ક્યાંય પાછા પડવું નહીં, કોઈ પણ ચેલેન્જ જીતી લેવાની, કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો સરળતાથી કરી લેવાનો, કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ ગેમ રમવી હોય તો પાછા પડવાનું જ નહીં. બચપનથી આ જ પ્રમાણેની ઉદારી અને શક્તિ સાથે બાળકના જન્મ થયેલા છે. માતા બાળકની બધી ચેષ્ટાઓ જોઈને હસ્યા કરતી, ક્યારેક મલકાયા કરે, બાળકના તોફાનો જેને રોકતી નહીં, કારણ કે જન્મ આપતી વખતે માતાએ જ એવા પ્રકારના ભાવ અંદર મૂકેલા છે કે બાળકો પરાક્રમી બને, અને પરાક્રમી બાળકોનો જન્મ થયો છે. સમય જતાની સાથે ક્યાં વાર લાગે છે, શક્તિ તો સારી છે, અને એક દિવસની ઘટના બની છે. માતાની નજર આકાશ તરફ છે. દીકરાઓ આંગણામાં ખેલી રહ્યા હતા. માતા ઝરૂખામાં બેસીને દીકરાની રમત જોતી હતી, ને અચાનક એની આંખ આકાશ તરફ અટકી ગઈ છે. આકાશ તરફ જઈને માતાની આંખ થોડી ગુસ્સામાં છે, ક્યાંક લાલ લાલ એક ખૂનો તૈયાર થયેલો છે, થોડીક આંસુ પડવાની તૈયારી છે પણ પાડી શકતી નથી. આવેલો
દુમખો પણ એ પોતે અંદર ઘડી જાય છે. અને આ દ્રશ્ય વિભીષણ, દશમુખ અને કુંભકર્ણથી પાછું ન જોયું. રમત ગમત છોડીને માતાની પાસે આવી ગયા, માં શું થયું? આકાશ તરફ તું કેમ જોવે છે? શું થયું છે આકાશમાં? શું થયું માં? મને કહેશે શું થયું છે? માં કહે છે કઈ નહીં બેટા, દીકરાના દર્શન કરું છું, દીકરો જોઈ રહ્યો છું. અરે માં, કોણ દીકરો? અમે ત્રણ તારા દીકરા છે. આ તારી સામે ઉભા છે કુંભકર્ણ, બિભીષણ અને દશમુખ રાવણ. બિભીષણે તરત આ વાત મૂકી, કોણ છે દીકરો? બેટા, એ તમારો કઝિન ભાઈ છે, જેનું નામ વૈશ્રવણ છે. ઇન્દ્રનો તે મિત્ર હતો. આપણા બાપ દાદાની લંકા નગરી, રાક્ષસ દ્વીપ, આપણી પાસે શું ગુણ વૈભવ હતા. આપણે યુદ્ધમાં હારી ગયા અને આપણે બધા લોકો અહીંયા આવી ગયા છે. આ સુમાલી તારા દાદા, રત્ન શર્મા તારા પિતા બહુ દુઃખના દિવસો કાઢે છે. મારે કેવા દિવસો જોવાના આવ્યા દીકરા? મેં તો કેવા સંકલ્પો કરેલા કે લંકા નગરીમાં તમારા જન્મ થશે, સોનાના હિંચકે તમને હિંચોડીશ. દીકરાઓ કઈ કરી ન શકી, કઈ કરી ન શકી. આ પાતાળ લંકામાં જિંદગી કાઢવાની છે બેટા. એમ થાય છે કે ક્યારે મારું રાજ્ય મને પાછું પડે, ક્યારે મારા દીકરાઓ લંકા નગરીની અંદર ખુદતા હોય. હું હારી ચૂકી છું. જો તો ખરી તારા પિતાજીની હાલત તો જો, જો ખરી તારા દાદાની હાલત તો જો. એ લોકો બોલી શકતા નથી, ચાલી શકતા નથી, રડી શકતા નથી, હસી પણ શકતા નથી. જો તો ખરી કેવી હાલત છે. વાતો સાંભળતા વિભીષણ, વાતો સાંભળતો કુંભકર્ણ, વાતો સાંભળતો રાવણ, મજાકની અંદર વાતો ચાલુ કરી છે. વિભીષણ થોડોક તો સમજો હતો. એ કે છે, માં ચિંતા શું કરે છે? આ ઇન્દ્રને જીતવો તો રમતનું કામ છે, તું શું વાત કરે છે? આ રાજ્ય મેળવો તો ખેલ, રમત માત્રામાં જીતી જશો. જા, કુંભકર્ણનો હાથ જોઈ લે, હમણાં એક પંજો પરસે ભાગી જશે. પાછા મજાકમાં વાતો કરે છે, બોડી તો છે. કુંભકર્ણ કે છે, માં આ પંજાની ક્યાં વાત કરે છે? આ રાવણ છે ને, જેને હમણાં જીતી આવશો, એની તો કેટલું પરાક્રમ છે. માં કે છે, બેટા મજાકના દિવસો નથી આ બધા, હું તમારા સુખના દિવસોની કલ્પના કરું છું. બેટા કેવા દિવસો આવ્યા? માં તારી શું ઈચ્છા છે? માની આંખમાં આંસુ જોઈને દીકરા ઉભા થઈ ગયા. યાદ રાખજો, સારા દીકરા એ છે માતાનું દુઃખ ને ક્યારે પણ જોવે કે સાંભળે એટલે પહેલું નક્કી કરે, માનું દુઃખ દૂર કરવું છે બસ. મારા માટે એ જ સુખ કે માનું દુઃખ દૂર કરવું બસ. મારા માટે એ જ સુખ કે પિતાનું દુઃખ દૂર કરવું. આ દીકરાઓ આજ્ઞાંકિત છે. ત્રણ દીકરાઓ સજ્જ થઈ જાય છે. હમણાં જ ઝાડુ અને કચડી નાખીશ, હમણાં જઉં છું, ડાબા હાથનો ખેલ છે, પૂર્ણ વિરામ કરી નાખીશ. મારી માને હેરાન કરીશ, મારા પિતાને હેરાન કર્યા છે. અમારું રાજ્ય છીનવી લીધું છે, પાછો મેળવીને આવીશ. શેનું રાજ્ય લેવાનું હોય? અમારું હતું, અમારો હક છે, તું લેનાર કોણ? આવી આમ તૈયારીઓ કરવા લાગ્યા. માતા તો ખુશ છે, પરંતુ માતા કે છે, બેટા પણ જો એમાં એક મહત્વની વાત તમે જોઈ. માતાએ કેવી વાતો કરી કે દીકરામાં આખો દાવાનળ પેદા થઈ. આમ બે પાસા છે. એક બાજુ તમને એમ લાગશે કે માતા આવા સંસ્કાર આપવા નતા જોઈતા, આ તો રામાયણ છે, રાજાશાહી ની વાત છે, એ વાત આપણે નથી કરવી. માતાએ દીકરાને કેવું બચપનમાં વીર્ય શૌર્ય પેદા કરાવી નાખ્યું જીતીને જવાનું. માતા દીકરાને કહે છે, બેટા નાની વય છે, આવી બધી યુદ્ધના મેદાનમાં જતા પહેલા થોડીક વિદ્યાઓ સિદ્ધ કરી લો. વિદ્યા સિદ્ધ કર્યા વિના ક્યાંય જવાનું નહીં, વિદ્યા સિદ્ધ કરી બહુ જરૂરી છે. બિઝનેસની દુનિયામાં દીકરો જતો એની પહેલા હિત શિક્ષા આપજો, બિઝનેસની દુનિયા શું છે, દીકરો ફસાઈ ન જાય. દુનિયાની અંદર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા નંબર પર જયારે આવ્યા હતા, ત્યારે મંત્રીશ્વરે સયાજીરાવને અલગ અલગ રીતે આખી નીતિ સમજાવેલી. કારણ કે બહુ નાની વયની અંદર રાજા બની ગયો હતો, એને કઈ ખબર જ નથી કે રાજગાદી કેમ ચાલે. ત્યારે ખુશામત લોકો કેવા કરતા હોય, એના લક્ષણ કેવા હોય, એની બધી વાતો કરીને આખી બુક છાપેલી હતી. અને એ બુક નરેન્દ્ર મોદીએ ગુજરાતના બધા લોકોને આપી છે. દેશ કેમ ચલાવો એની આ નીતિ નિયમતા તમે વાંચી લો. શું કરવાનું છે મારી સાધનામાં? બેટા જાઓ, સાધના કરો, વિદ્યાઓ સિદ્ધ કરો, અને પછી જે લડાઈ કરવી હોય તે કરો. ત્યાં સુધી સિદ્ધિ નથી. માં, રાવણ માતાના ચરણમાં પડી ગયો, માં આપ આશીર્વાદ. કુંભકર્ણ પડી ગયો, વિભીષણે તો માતાનો હાથ ઝાલી દો, મમ્મી આશીર્વાદ આપ. માતાના આશીર્વાદ લીધા, દુનિયાના બધા આશીર્વાદ આવી ગયા. હવે કોઈ આશીર્વાદની જરૂરત નથી હોતી, માના આશીર્વાદ લીધા છે. રાવણે માના આશીર્વાદ લીધા, માતાના ચરણમાં નમી ગયા. માતાએ પોતાના પાલુથી વાલ કરતા કરતા રાવણના માતા પર હાથ ફેરવ્યો, પોતાની આંખમાંથી નીકળતા આંસુને થોડા પોતાની સાડીના પાલવથી લૂછી દીધા, અને દીકરાને શૌર્ય નજરથી જોતી રહીને કહે છે, બેટા
જે સાધના સિદ્ધ કરવા જાઉ છો તેને સિદ્ધ કરીને જ પાછા ફરજો. વાહ, ધરતી પર કેવી માં છે, પાછા એમને એમ નહીં આવતા. ચાહે ભલે પણ મોત આવી જાય, મને વિશ્વાસ છે તમને ગળતૂતીમાં સંસ્કાર આપ્યા છે, તમે ક્યાંય પાછા નહીં જાઓ. આ માં ધન્યાતી ધન્ય માં, કેવા અંદરના હૃદયના ભાવો અંદરથી નીકળ્યા હશે. અને બરાબર કુદરતી ત્રણ જણા નીકળે એટલે એની પેલા પિતાને મળવા, પિતામહ એટલે કે પોતાના દાદા સોમાલીને પગે લાગે. સોમાલીને પગે લાગ્યા પછી રત્ન શર્માને પગે લાગે છે. માતા પિતાના આશીર્વાદ લીધા છે. સોમાલી કે છે, બેટા સેના આશીર્વાદ? બસ સાધના સિદ્ધ કરવા જાય છે, આશીર્વાદ આપી દો. અમને સમાચાર મળી ગયા છે કે આપણી લંકા નગરી આપણી છે, ને આપણી લંકા નગરીને આ લોકોએ લઈ લીધી છે, પાછી મેળવવાની છે, માટે પહેલા સાધના કરવી પડશે, પછી યુદ્ધ કરશું. સોમાલી ત્યારે બેસીને સમજાવે છે, તમને ખબર છે સાધના કેટલી કઠિન હોય છે. સાંભળો મારી વાત, ચોક્કસ જાઓ. દીકરાઓ, તમારા પરાક્રમ પર ને શૌર્યતા પર મને પૂરો વિશ્વાસ છે. તમે જાઓ, સાધના સિદ્ધ થશે. પણ દીકરાઓ ધ્યાન રાખજો, આ સાધના કરતી વખતે ક્યાંય હારતા નહીં. જંગલ ભયંકર હોય છે, ત્યાં પાશુઓ દેવો પરીક્ષા લેવા માટે આવે છે. વાતો સાંભળીને ક્યાંય આંખો ખોલતા નહીં. શરીર પર ગમે તેવી પરિસ્થિતિ થાય, એક્ઝામ લેવાતી હશે, ડરતા નહીં, ડંકતા નહીં. પશુ આવી જાય કે પ્રાણી પછાડી નાખે, ઉપરથી નીચે કરી નાખે, ઠંડકનો અનુભવ થાય, ગરમીનો અનુભવ થાય, કરડી જાય, કોઈ ઊંધું ચતું થાય, દિવસ રાત દેખાય, કઈ પણ ઘટના થાય, દીકરાઓ સાધના સિદ્ધ કરવામાં ફેલ નહીં થતા. ગમે તેટલા વિઘ્નો આવ્યા વિના સાધના સિદ્ધ થતી નથી. અને એ સાધના સિદ્ધ કરવા તમે જઈ રહ્યા છો, હિંમતથી જજો દીકરાઓ. જ્યાં મારા આશીર્વાદ છે. પણ એક વાત પૂછું છું, મમ્મીના આશીર્વાદ લીધા? હા, પેલા મમ્મીના આશીર્વાદ લીધા છે, પછી તમારી પાસે આવ્યા છે. ઠીક છે દીકરા, જાઓ. શિવાસ્તે પંથાનો રથ તૈયાર થયા. માતાએ કંકુથી તિલક કર્યું, આરતી ઉતારી, માતાએ દીકરાઓને આશીર્વાદ આપ્યા. રથમાં બેઠા, બે રથ છે, ત્રણ ભાઈ વચ્ચે. એક રથમાં રાવણ બેઠો, રસમુખ બેઠો, પાછળના બે રથમાં વિભીષણ અને કુંભકર્ણ સાધના માટે બેઠા. રથ ઉપડે છે, નગરની અંદર લોકો ફૂલની વૃષ્ટિ કરે છે, આશીર્વાદ આપે છે, અંતરના ઉમળકાથી વધાવે છે. પ્રેમ કરતા 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 આગળ વધતા વધતા શું ઘટના થાય છે, ભીમ અરણ્ય જંગલમાં કેવો પ્રવેશ થાય છે, સાધનાઓમાં કેવી એક્ઝામ અને કઠિનતા આવે છે, અને કેવી રીતે સાધના સિદ્ધ કરે છે, બધી વાતો આપણે આના પછીના ક્લાસની અંદર લઈશું. પણ આ રામાયણના પ્રસંગો, ભીમ અરણ્યમાં થતી સાધનાઓ અને એમાં કેવા કેવા વિઘ્નો આવ્યા એને સિદ્ધ કરતા કરતા સૌથી મહત્વનો ગુણ આજે શીખવા જેવો છે. રાવણ જેવો, રાવણ પરાક્રમી, વિભીષણ અને કુંભકર્ણ ત્રણ મહાન વ્યક્તિઓ સાધના સિદ્ધ કરવા જતા પહેલા માતા પિતા અને દાદાના પગે લાગીને ગયા, શાંતિનાથ પરમાત્માનું સ્મરણ કરીને ગયા છે. થાનાંગ સૂત્રમાં લખ્યું છે, જે વ્યક્તિ માતા પિતાને પ્રણામ કરે અને દેવગુરુને સ્મરણમાં લાવે એ ધારે તે કામ સિદ્ધ કરી શકે છે. માટે બધા શ્રોતાને વિનંતી કરીશ, માતા પિતાના ઉપકારને રોજ યાદ કરજો, માતા પિતાને રોજ પ્રણામ કરજો, પગે લાગજો, જેને કારણે તમારી મંગલમય માળા જીવનમાં ખૂબ આગળ વધે. બાકી હવે આવતા ક્લાસની અંદર કાલે રાત્રે 10 વાગે આપણે પાછા મળશું. જેનાના વિરુદ્ધ કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનામ જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. પ્રણામ.